નમસ્કાર મિત્રો એજ્યુકેશન સ્ટડીઝોના તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે મિત્રો આ વિડીયોની અંદર આપણે ગુજરાત જનરલ નોલેજને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ આવનારી તમામ પરીક્ષા માટે જેવી કે એટીડીઓ સચિવાલય જીએસઆરટીસી પીજીવીસીએલ એટલે કે વિદ્યુત સહાયક આવી તમામ પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહેશે તો આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો અને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડિયોની અપડેટ આપને મળતી રહે પ્રથમ પ્રશ્ન આપેલ છે ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે મિત્રો ઉકાઈ બંધ ઉકાઈ બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રમાં જે રાસ મોટા ભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ છે હલીશ રાસ ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે જવાબ છે જ્યોતિન્દ્ર દવે જ્યોતિન્દ્ર દવેને ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકેનું બિરુદ મળ્યું છે આગળનો પ્રશ્ન છે ગુજરાતના કયા મહાનુભવ સૌ પ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા અને તે પણ કયા રાજ્યના જવાબ છે ચંદુલાલ ત્રિવેદી ઓરિસ્સા રાજ્યના ગુજરાતના ચંદુલાલ ત્રિવેદી સૌ પ્રથમ રાજ્યપાલ બન્યા હતા અને એ ઓરિસ્સા રાજ્યના બન્યા હતા પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ શું છે જવાબ છે વલભી વિદ્યાપીઠ સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે સિંહ અને ઘુડખર આખા એશિયા ની અંદર માત્ર ગુજરાતની અંદર જોવા મળે છે શંકરાચાર્ય સ્થાપેલા ચાર મઠો પૈકી એક ગુજરાતમાં છે તે ક્યાં આવેલો છે જવાબ છે દ્વારકા ખાતે ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારોની અંદર જોવા મળે છે જવાબ છે સુરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ક્યાં કવિ નિરીક્ષર હતા જવાબ છે કવિ ભોજા ભગત ત્યારબાદ ગુજરાતનું સૌથી મોટું કૃત્રિમ સરોવર કયું છે સરદાર સરોવર નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદી ને મળે છે તો નર્મદા નદીનું પાણી અન્ય સાબરમતી અને સરસ્વતી નદીને પણ મળે છે ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી જવાબ છે એલેક્ઝાન્ડર કિન્લોફ ફોર્બસે ક્યા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા ગુજરાતી મહિલા છે પ્રીતિસેન ગુપ્તા ત્યારબાદ કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે જવાબ છે ઈસવીસન પૂર્વે ઓગણીસો આસપાસ જુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખવામાં આવ્યું છે જવાબ છે જામ રણજીત સિંહ પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં ક્યાં નામે ઓળખાય છે જવાબ છે ડાંગ સ્વરાજ ની લડત માટે રવિશંકર મહારાજે ક્યુ પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું હિંદ સ્વરાજ એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભીનમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી જવાબ છે શૂન્યની કચ્છના રણિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઉજવવામાં આવે છે શરદ પૂર્ણિમા ગુજરાતમાં જીરું અને વરિયાળીના વેપાર માટે સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું શહેર જાણીતું છે જવામાં આવશે ઊંઝા સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર છે ઓખા ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે પીપાવા બંદરનું નામ જોડાયેલું છે જવાબ છે સંત પીપાજી શહીદ થયેલા સ્વતંત્ર સૈનિકોનું સબ જોઈને ઝવેરચંદ મેઘાણીએ કઈ કૃતિની રચના કરી હતી મૃત્યુનો ગરબો ગુજરાતનું સૌ પ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે જવાબ છે હિંગોળગઢ મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી ઇન્દુલાલ યાજ્ઞિકે અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીના ક્યાં પુસ્તકમાં છે જવાબ છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ત્યારબાદનો પ્રશ્ન છે રામ રમકડું જડયુરે રાણાજી આ પદ કોણે રચ્યું છે જવાબ છે મીરાબાઈ ગુજરાતની કઈ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી જવાબ છે ધ્યાની દવે ભુજના ભુજીયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે જવાબ છે ભુજંગ મંદિર મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોને આપને અપડેટ મળતી રહે ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ક્યાં ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું જવાબ છે ડૉક્ટર મધુકર મહેતા ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે હજીરા ખાતે ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારથી થયો હતો ગુજરાતની અંદર ટેલિવિઝનનો પ્રારંભ થયો છે પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોતેર થી પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું હતું જવાબ છે નાનજી કાલિદાસ મહેતાએ ગુજરાતી સાહિત્યમાં આખ્યાનોના પિતા તરીકે કોણ ઓળખાય છે તો આખ્યાનોના પિતા તરીકે ઓળખાય છે કવિ ભાલણ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આ પદની રચના કોને કરી છે જવાબમાં આવશે નરસિંહ મહેતા પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી મિત્રો ગુજરાતમાં પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર કોણ છે એનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે તો આ પ્રશ્નનો જવાબ તમે જરૂરથી કોમેન્ટ કરીને આપજો ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીશું